નમસ્તે સીડી સિક્યુઝ મેમ્બર, આજરોજ 5 સપ્ટેમ્બરના દિવસે લેવાયેલા એસટી કન્ડક્ટર પેપર સોલ્યુશનનું ગુજરાતી, અંગ્રેજી અને મેથ્સ રિઝનિંગનું પેપર સોલ્યુશન છે એ આ પ્રમાણે છે. સૌથી પહેલો પ્રશ્ન હતો, સૂરજ શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે? એટલે કે ધ્વનિ શ્રેણી ઓળખવાની હતી. સૂરજમાં જ ઉ દીર્ઘ છે એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે ડી, સ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા જ વત્તા અ. બીજો પ્રશ્ન હતો, ચા પાણી કયો સમાસ છે? ચા અને પાણી બે શબ્દોની જોડ, એટલે જવાબ આવશે દ્વંદ્વ સમાસ. ત્રીજો પ્રશ્ન હતો વિરામચિહ્નનો, આપેલા વાક્યોમાંથી સાચી રીતે વિરામચિહ્નો મૂકેલ વાક્ય કયું છે? ગુરુ વિરામચિહ્ન છે વાળો જવાબ છે સાચો છે, કારણ કે કોઈ પણ વસ્તુના શીર્ષક સાથે જો એની યાદી આવતી હોય તો વિરામચિહ્ન તરીકે ગુરુ વિરામ મૂકવું જોઈએ. એટલે કે ડી જવાબ આવશે, જીવનમાં 3 વસ્તુ જરૂરી છે, હવા, પાણી અને ખોરાક. પ્રશ્ન નંબર 4, કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય, લીટી દોરેલ શબ્દ કયું સર્વનામ છે? તો લીટી દોરેલી નથી, પણ સાર્વનામિક શબ્દ કોઈ વપરાયેલો છે એટલે અનિશ્ચિત વાચક સર્વનામ જવાબ છે આવશે. પાંચમો પ્રશ્ન હતો, પરોણો શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? પરોણો એટલે મહેમાન, અતિથિ જવાબ આવે. છઠ્ઠો પ્રશ્ન, કેસરીસિંહ સવારમાં વહેલા ફરવા નીકળે, આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે? રેખાંકિત નથી, પણ આમાં પણ સવાર માના અર્થમાં છે એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું સ્થિર સ્થાન, સપ્તમી વિભક્તિ, અપાદાન જવાબ છે એ આવશે. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે? ઉહાપોહ, ચૂપચાપ, જૂનાગઢ, હકુમત, અધિનિયમ અને વિશેષાધિકાર. ખાસ વસ્તુ અહીંયા પકડવાની 6 આપ્યા છે, પણ આપણે મેળવવાના હતા એમાં એક તો ક્યાંય 5 નંબર અધિનિયમ છે, માનો કે ખોટી જોડણી છે તો 5 ઓપ્શન હોય એ નીકળી જાય, એટલે કે બી ઓપ્શન નીકળી ગયો. હવે વિધાય એ, સી અને ડી. સાચો કયો છે એ શોર તમે કહી શકતા, એવો સી એ તો વિશેષાધિકાર, છગડો, એટલે 6 ત્રણેયમાં છે. હવે જોવાનું હતું 2, 5 નીકળી ગયું એટલે ડી નીકળી ગયો. હવે વિધાય 1 અને 3 ઓપ્શન, એટલે કે 2 અને 6 સાચું છે કે 3, 4 અને 6 સાચું છે એ જોવાનું હતું. જવાબ આવશે એ, 2 અને 6. આઠમો પ્રશ્ન, નીચેના આપેલા વિરોધાર્થી શબ્દોમાંના જોડકામાં કયું જોડકું ખોટું છે? 3 જોડકા સાચા છે, ખોટું જોડકું છે ઓછપ, તો અંત. છઠ્ઠો પ્રશ્ન, છકડો જકાત નાકે જ ઉભો રહી જાય, માય ડિયર જયુ, છકડો વાર્તાનું વિધાન. આમાં નિપાત કયો છે? તો જ છે એ નિપાત છે. અને ગુજરાતીનો 10મો પ્રશ્ન હતો, નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? પૃથ્વી છંદ 17 અક્ષરનો છે, હરિણી છંદ 17 અક્ષરનો છે, મંદાક્રાંતા છંદ 17 અક્ષરનો છે, એટલે જવાબ આવશે સ્ત્રગ્ધરા. 11મો પ્રશ્ન અંગ્રેજીનો, આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ રોંગલી યુઝ ફોર ઓફ આર્ટિકલ, ખોટો આર્ટિકલ વપરાણો હોય એવો જવાબ કયો છે? જવાબ આવશે એ, ધ મહેશ ઇઝ અ ગુડ બોય, એ આવે અ મહેશ. 12મો, એરેન્જ ધ જમ્બલ પાર્ટસ ઓફ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, યોર પર્સ, ડીડ યુ, વેર, ફાઇન્ડ. જવાબ આવશે ડી, વેર ડીડ યુ ફાઇન્ડ યોર પર્સ. 13મો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ એપ્રોપ્રાઇટ ઓપ્શન, ડીડ યુ હેલ્પ યોર પેરેન્ટ, ખાલી જગ્યા હોમ. જવાબ આવશે ઇન. ત્યાર પછી 14મો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ફ્રોમ ધ વર્બ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું હતું. જવાબ આવશે વિલ કમ. 15મો પ્રશ્ન, ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હતું, આઈ સે ટુ ફાધર આઈ એમ વર્કિંગ હાર્ડ. જવાબ આવશે ડી, આઈ ટેલ ફાધર ધેટ આઈ એમ વર્કિંગ હાર્ડ. 16મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ કલેક્ટિવ નાઉન ફ્રોમ ધ ફોલોઈંગ, એમાં જવાબ આવશે જ્યુરી, એ. 17મો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક બાય ચૂઝિંગ સુટેબલ એડજેક્ટિવ ઇન ધ ઓપ્શન, ગોલ્ડ ઇઝ, ખાલી જગ્યા ધેન, સિલ્વર, કોસ્ટલીયર. જવાબ આવશે બી, કોસ્ટલીયર, ઈ આર પ્રત્યય ધેન. વોટ ઇઝ ધ એન્ટિનોમ ઓફ એક્સેપ્ટ, એક્સેપ્ટનું વિરુદ્ધાર્થી. જવાબ આવશે રિજેક્ટ. 19મો, ટર્ન ઇન ટુ એક્ટિવ વોઇસ, લેટ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ,
જવાબ આવશે ડી, વન શુડ નોટ ઇન્સલ્ટ વીક. 20મો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સુટેબલ ઓપ્શન, હિઝ માસ્ટર, ખાલી જગ્યા અન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. જવાબ આવશે કોલ ફોર. પ્રશ્ન નંબર 21, ખાલી જગ્યા પૂરો, શ્રેણી હતી, વર્ગની શ્રેણી છે 441, 481, 529, ખાલી જગ્યાને 725. 725થી સીધો જવાબ મળતો હતો, 25નું વર્ગમૂળ 725 થાય એટલે 24નો વર્ગ જવાબ આવશે 576. ત્યાર પછી ઘનની શ્રેણી હતી, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, ત્યાર પછી આવે 5નો ઘન અને 6નો ઘન, એટલે કે 125 અને 216. ત્યાર પછી 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય, 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે 1000 × 100, જવાબ આવશે 1,00,000 સેન્ટીમીટર. 24મો, 5 બાળકોની સરેરાશ ઉંમર 24 છે, એક નવા બાળકનો ઉમેરો થતાં સરેરાશ ઉંમર 22 થાય તો નવા બાળકની ઉંમર કેટલી હશે. સાવ સામાન્ય પ્રશ્ન હતો, 5 બાળકોની સરેરાશ ઉંમર એટલે 24 × 5, એક બાળકનો ઉમેરો થયો એટલે 22 થયો, 22 × 6, બંને વચ્ચેનો ડિફરન્સ આવે એ જવાબ, જવાબ આવશે 12 વર્ષ. 25મો પ્રશ્ન, એ પણ સહેલો, આમ તો લગભગ પેપર સાવ સરળ હતું, એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ બરાબર 36 થાય તો સંખ્યા કઈ હોય. 25મો પ્રશ્ન, જવાબ આવશે 360. 26મો, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે, 3x, જો બંનેની ઉંમરનો સરવાળો 56 હોય તો પિતાની ઉંમર કેટલી હોય. 14 × 3 = 42, 42 + 14 એટલે 56, પિતાની પૂછી છે એટલે 42 જવાબ છે એ આવે. 27મો, ટાંકીનો પ્રથમ નળ, સાવ ટાંકીનો સહેલો પ્રશ્ન પૂછાઈ ગયો, 3 ટાંકી ભરાય છે અલગ અલગ રીતે, એક્સ વાય ને ઝેડ, 30 મિનિટમાં ટાંકી ભરાય, 20 મિનિટમાં ટાંકી ભરાય અને 60 મિનિટમાં ટાંકી ભરાય, ત્રણે એક સાથે શરૂ કરવામાં આવે તો લસા શોધીને જવાબ આવે, 10 મિનિટ જવાબ છે એ આવશે. 28મો, એક વસ્તુ 240માં વેચતા 10% ખોટ જાય છે, 20% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી પડે. સીધું લોજિક હતું, 240 છે એ 10% ખોટ એટલે 90, એ 240 થયા, 20% નફો એટલે 120 કેટલા. ત્રિરાશી સીધી છે એ મૂકવાની હતી, જવાબ આવશે 320. 29મો પણ એવો જ હતો, ખાલી અટવાડવા માટે 5મું વર્ષ 6ઠું વર્ષ મૂક્યું હતું, સાદું વ્યાજ દરેક વર્ષનું એક સરખું જ હોય, એક રકમના 5% સાદા વ્યાજના 5મા વર્ષ અને 6ઠા વર્ષના વ્યાજમાં 42નો તફાવત છે, આ સંજોગોમાં મુદ્દલ કેટલી હોય, 840 રૂપિયા. અને છેલ્લો પ્રશ્ન, 8નું ઘનમૂળ અને 32નું પંચમૂળનો માઇનસ કરવાનું હતું, 8નું ઘનમૂળ 2, 32નું પંચમૂળ પણ 2, 2 - 2 એટલે જવાબ આવશે 0 જવાબ છે એ આવે છે. તો આ હતું એસટી કંડક્ટરનું આજરોજ 5 સપ્ટેમ્બરના રોજ લેવાયેલ પેપર સોલ્યુશનનું ગુજરાતી, ગણિત મેથ્સનું રિઝનિંગ અને ઇંગ્લિશનું પેપર સોલ્યુશન. જોડાયેલા રહો સીડીસી ક્વિઝ 5 નવૈયા સંચાલિત. અસ્તુ.